યુકે ક્યારે જવાના, યુકે ક્યારે જવાના, યુકે ક્યારે જવાના. તો લો તમને કહી દઉં યુકે ક્યારે જવાનો. મમ્મી પપ્પા જઈ રહ્યા છે સુરત. હું શું હવે ઘરે એકલો, તો હવે ઘરે મોજ અને જલસા. મસ્તી શું છે યાર, મારી પર કૂદકા મારે ગાડલા આમ જેમ. થોડો દાવ થઈ ગયો છે. શું દાવ થયો એ કહો. ગુડ મોર્નિંગ, ન્યુ બ્લોગ માં વેલકમ છે. છો બાબા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવો મસ્ત નાસ્તો લઈ આવ્યો છે. ફફડા અને દિરાઈ માટે શું છે? નાયલોન ખમણ. નાયલોન ખમણ. નાયલોન. વાહ. ચલો તો મસ્ત મજાનો નાસ્તો રેડી છે અને મારું પેટ પણ રેડી છે નાસ્તાનું અંદર લેવા માટે. અને સુંદરલાલ જતા રહ્યા છે, અમદાવાદ જવા માટે નીકળી ગયા છે. અને અહીંયા એક ભૂત છે. ભૂત તમને દેખાડું જો. દિરાવી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું કરે? ચલો વાગ્યો છે બાર. અરે આજો. અને મસ્તી શું છે યાર, મારી પર કૂદકા મારે ગાડલા આમ જેમ. હલો લાઈક તરી લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. જાડી નીકળ. ઓય વાગી છે દીરાવી. ચલો હવે જઈએ છીએ બહાર. મમ્મી પપ્પા જઈ રહ્યા છે સુરત. આવો મળીએ. કેટલા દિવસ પછી આવીશું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હું શું હવે ઘરે એકલો, તો હવે ઘરે મોજ અને જલસા. આવી જાઓ. ક્યાં ગઈ ગાડી? હા જાઓ, હું ભૂલી ગઈ. હા જય શ્રી કૃષ્ણ. આવજો. હાલો તો અમારા નીતિનભાઈના દીકરા મોટા મોટા ગણો કે નાના ગણો ગીત ગાહે, બોલો ગાઓ. વાહ ભાઈ વાહ. ચાલો તો અમે આવી ગયા છીએ હવે મારી સાળી ની. આ છે અમારા મામા ની દીકરી પારુલબેન સાલાવા.
ક્યાં આવ્યા છે આપણે? ફ્રેન્ડ છે તારી? ફ્રેન્ડ છે આવી હડી ગયેલી? આ જીમ જીમ માં જ જતી, પણ અહીંયા ખાઈ ખાઈને અહીંયા ખતોડે છે. જો હાલે અહીંયા જો દીરાવી રાતે 1:30 વાગે હિંચકા ખાય છે. એ વાર સ્લો થઈ ગઈ. હિંચકા દીપ ધક્કો દે તો. હિંચકા ધક્કો દે મને. ના દે હિંચકા દે સાકર. હિંચકા દે કો ઉતરી જાય ને. પણ તું ઉતરી જતી રહે. થોડો દાવ થઈ ગયો છે. શું દાવ થયો એ કહો. હવે કાલે હું ગયા હતા ફાર્મ હાઉસ, એટલે આજે બ્લોગમાં જે છે, સોરી ચાલો ભગવાન શું બોલું છું, કારણ કે મારું મગજ ફરી ગયું છે રાતનું સખત. કાલે અમે ફાર્મ હાઉસ ગયા હતા અને અમારી જોડે બીજા ફ્રેન્ડ હતા અને બીજા એના ફ્રેન્ડના ફ્રેન્ડના ફ્રેન્ડ બી હતા. તો આખો મસ્ત વિડીયો શૂટ ને બધું કર્યું ને પછી બધું પૂરું થયું. પછી રાતે અમે સૂતા હતા ત્યારે ખબર આવી અમને કે પ્લીઝ આ વિડીયો છે ને ના મૂકતા, કારણ કે અમારું જે સંબંધ છે ને કરે નથી ખબર. બોલો અમારા મગજનો શું હાલ થયો હશે. કારણ કે પછી વિચારો કે આખો વિડીયો શૂટ કર્યો છે અને બધી 95% ક્લિપમાં છે ને એ કપલ છે. એટલે સોરી, મારે તમને કહેવું પડે છે કે વ્લોગ માં એ જે ફાર્મ હાઉસનો જે આખો વ્લોગ છે એ નહીં આવી શકે, કારણ કે બધા સીનમાં છે ને એ કપલ છે અને હું નથી માગતો કે મારા વિડીયો લીધે કોઈકને ઇસ્યુ થાય, એટલા માટે હું એડ ના કરી શક્યો. દિલાવી, કાલ જે આપણો ઇન્સિડન્ટ થયો એના વિશે શું કહેવું? બોલ. કઈ નહીં, તો બસ તે કઈ જતો એ જતો એ પણ શૂટ કર્યા પછી વસ્તુ થઈ, એટલે થોડું કે થયું. કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ પાછા જવાના જ છીએ તો ત્યારે શૂટ કરશું. પણ ત્યારે બીજી જગ્યાએ અને બીજા ફ્રેન્ડ સર્કલ સાથે જવાના છીએ. મારો અવાજ બેસી ગયો છે થોડો થોડો. દિરાવી અમુક ક્લિપ છે હિંચકા વાળી, એમ કીધું જેમાં તો એકલી છે બીજા કોઈ નથી. હા એ ચાલે, એમ કીધું હોય તો એવી થોડી ક્લિપ દેખાડી દઈશ. પણ બસ આ હતું. અને બીજું એક એ વસ્તુ કે બધા છે ને જ્યાં પણ જાઓ ને એક ક્વેશ્ચન કરે છે કે તમે યુકે પાછા ક્યારે જવાના. અમે કાલે લાઈવ થયા તેમાં પણ ક્વેશ્ચન બહુ બધા હતા કે યુકે તમે ક્યારે જવાના છો, તમે લોંગ વેકેશન માટે આવ્યા છો કે પછી ઇન્ડિયા જ રહેવાના છો. મારે એક ક્વેશ્ચન છે કે હું અહીંયા આવ્યો છું શું તમને નહીં ગમતું, હું અહીંયા રોકાવું છું શું તમને નહીં ગમતું. બસ પૂછ 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 કરો છો કે યુકે ક્યારે જવાના, યુકે ક્યારે જવાના, યુકે ક્યારે જવાના. એટલે ડેટ હજુ કોઈ ફિક્સ નથી, પણ એટલું કહી શકું. શું કરે છે તો ખબર નહીં પડતી, તો ફિક્સ નથી, પણ એટલું કહી શકું કે જવાનો છું અને બહુ જલ્દી જવાનો છું. બરાબર, પણ જ્યારે જઈશ ત્યારે તમને લોકોને ખબર પડી જશે. એટલે પ્લીઝ હવે કોઈ મળો તો મને એમ ના પૂછતા કે તમે ક્યારે જવાના, એમ પૂછો યાર કે તમે કેટલું રોકાવાના, એવું બધું પૂછો. કારણ કે અહીંયા આવ્યો છું રોકાવા માટે આવ્યો છું, મોજ કરવા માટે આવ્યો છું. બરાબર, તો બસ આ હતું. અને બાકી આજનો બ્લોગ તો એટલું બધું કંઈ છે નહીં, પણ સ્ટીલ જે થયું એમાં અમારો બી કંઈ ફોલ્ટ હતો નહીં. એટલે પ્લીઝ લાઇક કમેન્ટ અને વિડીયોને શેર, તમને બીજો કોઈ બ્લોગ ગમતો હોય એને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવો ને આવો બ્લોગ જોતા રહેવા માટે. ચાલો, મમ્મી પપ્પાને હમણાં આવવાના છે, કારણ કે એ લોકો મારા મામાને ત્યાં સ્ટે કર્યો હતો. અમે લોકો ફાર્મ હાઉસમાં હતા એટલે એ લોકો ત્યાં મામાને ત્યાં જતા, તો હમણાં એ આવે છે અને મને લઈને પીછશે. જે મમ્મી ટ્રીટમેન્ટ જે છે એનો જે સેકન્ડ જે પેલું જે લેસરનું કરાવવાનું છે એના માટે,
તો નેક્સ્ટ એટલે કાલના બ્લોગમાં એ બધું આવવાનું છે, અને કાલનો બ્લોગ મિસ ના કરતા. ઠીક છે, તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. ધીરાજી હું જવાનો ને, એટલે જો ઘડી કાળો સરપ્રાઈઝ આપે એના પાછો જતો રહે. આવતો જ ના હોય તો કહેતો ભાઈ, જતો જ ના હોય તો આ ઓય થરી ઓય ઓછો ક્યાં ગયો આર્યું.